صبت علي مصائب لو أنها صبت على الأيام صرنا لياليا. ماذا على من شمت ظلمة أحمد ألا يشم مدى الزمان غواليا يا والدي. સફરની 12મી મંઝિલ કે જ્યાં શહેઝાદી ઉપર જે મઝલૂમિયત ઢાવવામાં આવી, જેમના ઉપર જુલ્મ સિતમ કરવામાં આવ્યા, એમાં આપ સર્વો આવી ચૂક્યા છો, જ્યાં જનાબે ઝહરા સલામુલ્લાહ અલિયાની મઝલૂમિયત કેવી મઝલૂમિયત છે. અઝીઝો, અત્યારે જવ્વાર અગર મદીને મુનવ્વરા જતા હોય, મક્કા મુકરમા જતા હોય યા અન્ય જગ્યા ઉપર જતા હોય, કોઈ જગ્યાએ જનાબે ફાતિમાની કબ્ર નથી મળતી. આવી અઝમતવાળી બીબી જ્યાં એમની દરેક ઓલાદની કબરો આપણી પાસે છે, સામરા જાઓ, કાઝમેન જાઓ, નજફ અશરફ જાઓ, કરબલાએ મોલ્લા જાઓ, ચાહે મદીને મુનવ્વરા જાઓ, તો રસૂલે ખુદાનું રોઝે મુબારક મળશે. પણ એની એક લોતી બેટી જનાબે ફાતમે ઝહરા સલામુલ્લાહ અલયાની કબ્રની નિશાન નથી. હર એક ચાહવાવાળો જવ્વાર, હર એક એમની ઓલાદ પોતાની માની કબ્રની તમન્ના રાખતો હોય છે. શાયદ કબ્રે મખફીથી આ છુપાયેલા ખજાનાથી અવાજ આવતો હોય કે મારી ઓલાદ, એ અમારા ચાહવાવાળાઓ, તમે ગભરાવ નહીં. અગર તમારા દરમિયાન ફાતેમા નથી, તો ફાતેમાની કેટલીય યાદગારો તમારા પાસે છે. ફાતેમાની યાદગાર ઝહરાના નમાઝના નામથી મશહૂરો મારૂફ છે, તસ્બીએ ઝહરાના નામથી મશહૂરો મારૂફ છે, દુરુદે ઝહરાના મશહૂર નામથી મશહૂરો મારૂફ છે. જે હું તમારા દરમિયાન છોડીને જાઉં છું કે એ મારા ચાહવાવાળો, અગર તમે ફાતિમાની નમાઝ પઢશો તો ફાતિમાની ઝિયારતનો સવાબ મળશે, અગર તસ્બીહ ફાતિમા પઢશો તો તમને જનાબે ઝહરાની ઝિયારતનો સવાબ મળશે. એટલું જ નહીં, આ બધી યાદગારથી એટલા સુધી કે કુરાને મજીદને ખોલીને ક્યારેક સૂરે કૌસર ઉપર, ક્યારેક સૂરે દહર ઉપર, ક્યારેક સૂરે આયત થીર ઉપર, આ દરેક આયતો ઉપર જ્યારે પડતા પડતા નજર પડશે, તો એવું લાગશે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલયહાનો કસીદો કુરાન મજીદ પડી રહ્યો છે. આ એ શહેઝાદી કે જેનો કસીદો કુરાન પડતો હોય, આ એ દરવાજો કે જ્યાં રસૂલ આવીને નમાઝ પડતા હોય, આ એ દરવાજો જ્યાં જિબ્રાઇલ આવીને સલામ કરતા હોય. એટલું જ નહીં, રસૂલે ખુદાનો છેલ્લો સમય હતો, જનાબે ફાતિમા પોતાના બાબા પાસે બેઠેલા હતા કે અચાનક કોઈએ દરવાજો ખટખટાવ્યો, જનાબે ઝહરાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આ ગરમ આંસુ બાપના ગાલ ઉપર પડ્યા, રસૂલે ખુદાએ આંખને ખોલી, કહ્યું બેટા ફાતિમા, મારી હયાતીમાં રડવાનું કારણ શું છે? આપ સમજી શકો છો, સાહેબે ઓલાદ છો, એક બાપ ક્યારે પણ પોતાની દીકરીના આંખના આંખમાં આંસુ નથી જોઈ શકતો. કહ્યું બેટા કેમ રડી રહ્યા છો? કહ્યું બાબાજાન કોઈ દરવાજો ખટખટાવી રહ્યો છે. કહ્યું બેટા આ તારા ઘરની ફજીલત છે, આ તારા ઘરની ફજીલત છે, એ માણસ દરવાજો ખટખટાવી રહ્યો છે જેને પરવાનગીની જરૂરત નથી, આ મલિકુલ મોત છે જે તારા બાબાની રૂહ કબજ કરવા માટે આવ્યો છે. ફાતિમા, જ્યાર સુધી તું રજા નહીં આપીશ ત્યાર સુધી આ મલિકુલ મોત ઘરમાં દાખલ નહીં થાય. આવા અઝમતવાળા દરવાજા આગળ જ્યાં રસૂલે ખુદા 6 મહિના સુધી અસલામુ અલૈકુમ યા અહલ બૈતિન નબુવા પડતા હતા, જ્યાં આયત તથહીર નાઝિલ થઈ, જ્યાં જિબ્રાઇલ આવીને સલામ કરતા હતા, આવા અઝમતવાળા દરવાજાને સળગાવવા માટે ઝાલિમો હાથમાં આગ અને લકડીઓ લઈને આવી ગયા. કેમ આગ અને લકડીઓ લઈને આવ્યા હતા? જ્યારે ગસબ કર્યો બાગે ફદકને, એનાથી એમને શાંતિ ન મળી. અલીની ખિલાફતને ગસબ કરી તો એમને શાંતિ ન મળી, કેમ કે અલી પાસે જબરન બેયત કરાવવાની હતી. આગ અને લકડીઓ લઈને આવા અઝમતવાળા દરવાજા ઉપર આવી ગયા અને આગ અને દરવાજો લકડીઓ લઈને દરવાજા ઉપર પહોંચ્યા. કહ્યું કે ફાતેમા દરવાજાને ખોલો. જનાબે ઝહરા સલામુલ્લાહ અલયહા કહ્યું કેમ દરવાજો ખોલું? કહ્યું કે ઇમામ અલી અલે સલામ પાસે બૈયત લેવાની છે. કહ્યું તો હરગીજ હું દરવાજાને નહીં ખોલીશ. કહ્યું ફાતેમા, અગર દરવાજો નહીં ખોલો તો હું આ દરવાજાને આગ લગાવી દઈશું. જનાબે ઝહરા સલામુલ્લાહ અલયહા કહ્યું કે એ ઘરને આગ લગાવશો જ્યાં રસૂલ આવીને સલામ કરતા હતા? તમે એ ઘરને આગ લગાવશો જે ઘરમાં ઇમામે હસન અને ઇમામે હુસૈન રહી રહ્યા છે? તમે એ ઘરને આગ લગાવશો જે જિબ્રાઇલ આવીને સલામ કરતા હતા? કહ્યું હા, ખુદાની કસમ, અમે એ જ ઘરને આગ લગાવીશું. લ્યો અઝીઝો, આગ લાગવા લાગી અને લાગ લાગતા લાગતા ખીલાઓ જ્યારે લકડીઓમાંથી છૂટા પડી ગયા, તો એક ઝાલિમ આગળ વધ્યો અને સળગતા દરવાજાને એવી લાત મારી કે પાછળ જનાબે ઝહરા પોતાના હાથથી દરવાજાને રોકીને રાખ્યો હતો. એ સળગતો દરવાજો શહેઝાદીના ઉપર પડ્યો, અરે ગરમ ખીલાઓ શહેઝાદીના પસળીઓમાં ઘૂસી ગયો. આયતુલ્લાહ લુઝમા બશીર નથવી સાહેબ ફરમાવે છે,
એક બાજુથી ઘૂસેલા ખીલાઓ બીજા બાજુના પહેલુંબોથી બહાર આવી ગયા. અરે શહેજાદી, 75 અથવા 95 દિવસ સુધી આ બંને પહેલુઓનો જખમ લઈ ફરતી રહી અને ક્યારે પણ ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસલામને ન કહ્યું સલામ થાય આવી બીબી ઉપર કે જે પોતાની પતિનો હક અદા નથી કરતી, બલકે સલામ થાય બીબી ઉપર કે જે પોતાના વક્તના ઇમામનો મુહાફેઝત કરી રહી છે. જ્યારે સળગતો દરવાજો બીબીના પહેલું ઉપર પડ્યો તો જનાબ ઝહરા સલામુલ્લાહ અલેહા કહ્યું, અબુલ હસન મારી મદદ કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ માથાને નીચું નમાવી દીધું, કહ્યું, શહેજાદી અગર રસૂલની વસિયત ન હોત તો અત્યારે મદીનામાં ખૂનની નહેરો વહેતી હોત. ત્યારે જ તો મિસમે તમ્માર જ્યારે ઇમામે અલી અલૈહિસ્સલામ પાસે પહોંચ્યા, કહ્યું, એ ઇમામે સાબિર, અરે ક્યાર સુધી રડતા રહેશો? કહ્યું, મિસમ જરા મારી સાથે ઇન્સાફ તો કર કે હર કોઈ દુનિયામાં મને મદદ માટે પુકારે તો અલી એની મદદ માટે પહોંચી જાય, પણ મારી ફાતેમા દરો દીવારના દરમિયાન હતી અને કહેતી હતી અલી મારી મદદ કરો, પણ અલી એટલો લાચાર અને મજબૂર હતો કે પોતાની ફાતેમાની મદદ પણ ન કરી શક્યો. લ્યો અઝીઝો, ઇમામે અલી અલૈહિસ્સલામના ગળામાં રસ્સી નાખી અને કશા કશા ખીંચીને લઈ જતા હતા. શહેજાદીના બદનમાં થોડીક જાન બાકી હતી, એમણે એવા સમય પણ ઇમામને રોકવાની કોશિશ કરી. ઇમામે સાદિક ફરમાવે છે, એવો જાલીમે બાજુ પર એવો તાજિયાનો માર્યો કે મરતા દમ સુધી એમના હાથમાં કાળી બંગડી બની ચૂકી હતી. અઝીઝો, જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા જેવા હોશમાં આવ્યા તો એક સીધી અને સાદી વાત છે કે હર કોઈ પોતાના દુઃખ, હર કોઈ પોતાના ગમ, હર કોઈ પોતાના જખમને યાદ કરતું હોય છે. ફાતેમાની બંને પસળીઓ તૂટેલી છે, મોસીનની શહાદત પેટમાં થઈ ચૂકી છે, તે છતાંય ઊભા થઈને કહ્યું કે ફિઝા, અબુલ હસન ક્યાં છે? મારા વક્તનો ઇમામ ક્યાં છે? કહ્યું કે શહેજાદી મસ્જિદમાં લઈ ગયા. જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા મસ્જિદમાં આવ્યા, શું જોયું કે અબુલ હસનના ગળા ઉપર તલવાર રાખેલી છે. કહ્યું કે એ ઝાલિમો, અલીના ગળા ઉપરથી તલવાર હટાવી દો, નહીતર ફાતેમા બદ્દુઆ માટે હાથ બુલંદ કરી દેશે. બસ અઝીઝો, જનાબે સલમાનથી ઇમામ અલીએ કહ્યું કે હે સલમાન, જાઓ અને ફાતેમાને રોકો, નહીં તો આસમાન અને જમીન બંને એક થઈ જશે અને દુનિયા ખતમ થઈ જશે. સલમાને આવીને જનાબે ઝહરાને કહ્યું, જનાબે ઝહરા એવા સમયે પોતાના ફરજંદને યાદ કરીને કહ્યું, હે મારા ફરજંદ મહેદી, અરે આજ અગર તું હોત તો આજે ફાતેમા અને અલી ઉપર આ મુસીબત ન પડી હોત. હું કહીશ શહેજાદી, વક્તના ઇમામના ગળા ઉપર ફક્ત તલવાર હતી, પણ હાય રે કરબલામો ઝૈનબ, જે પોતાના ભાઈ હુસૈનના ગળા ઉપર, અરે સિમર કુંદ ખંજર પહેરવી રહ્યો છે. આસમાનથી નિદા આવી, અલા કુતલલ હુસૈન બે અર્ધ કરબલા, અલા દુબિયલ હુસૈન બે અર્ધ કરબલા, અલા લાનતુલ્લાહ અલલ કૌમ الظالمین વસયઅલમુ الذین ظلموا ایم قلبی ينقلبون. صبت علي مصائب لو أنها صبت على الأيام صرنا لياليها.